con số ơi âm nhạc kêu đọc tôi bạn muốn đi cất chi mà gì mà thế bạn à tôi đi bạn nào ta ê bạn muốn cái kêu nè cái tập không nè bữa thế bạn đi tôi đi bạn nào cần cơm áo ta ta cái này đi coi chi nani nani hết đi તો હે માથું દબાણ કઈ જાય એક બાજુ હાલો આ દિલીપ માથું દબાણ કઈ જાય એક બાજુ સમિત સર વાત નહી હે મારે હરે હે મારી હિવડે રે હે મારે દલડે મોરો નાજો સુરાત ને વગવંતા Yeah.
खबर नहीं आया आपका पादर में जाओ ई पादर महाराज એટલે રાજકોટ ની બસ હોય એ બસ માં બેસીને રાજકોટ જવાનું રાજકોટ જઈને વાદીપુરા માં જવાનું વાદીપુરા માં જઈને વાદી ગોતવાનું વાદી મળે એટલે કેવાનું પૈસા બાપા ગરીબ બે ગરીબ તારી મોરલી દે એ મોરલી આપે એટલે બસ માં બેસીને પાછું આવવાનું આપણા ગામ ની અંદર નદી છે નદી ની અંદર મોટો રાફડો છે એ રાફડા ની અંદર એક નાગ રહે છે ન્યા જઈને તારે મોરલી વગાડવાની મોરલી વગાડીશ એટલે નાગ બહાર નીકળશે તારી મોરલી સામે લડશે મોરલી ગોતવાની અરે ભાઈ સાહેબ ઘડી દે તારી મોરલી મોરલી આપે વળી બસ માં આવું અહી નદીએ જાઓ ન્યા હું આમ 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 કરે આ ધ્યાન દે ને ત્યાં મિત્રો બધા પૈસા ઉડાડવાના છે કટોરા પી ગયા તા જેના એ મીરાબાઈ પી જાય તું પીતો હું ઉકલી જાઉં કઈ વાંધો નહીં આને બાય બાય કહી અરે એ બાય બાય નહીં તો સપના બહુ આવે છે ઓ શું દબાવું આ દાદા બીડી પી સપના માં નથી આવતા દાદા નથી આવતા કા આ આવે છે સાઉન્ડ બોલ એમ મારે હું ગોડવો છે મગજ છટકી ગયો હા ઈ મેં 50 વીઘા જમીન વાવવાની હતી પછી બે માણા હાથી આપતા હાથી આપતા હતા તે મને ભંભલી ગઈ ઘડો ઘડો હોનાની ભંભલી એટલે ઘડો હોના નો તો કે ભંભલી ની અંદર સોનું હતું ભંભલી ની અંદર સોનું હતું પછી ગારા વાળી હતી ભંભી હા મને એમ કે લઈ નદીએ ધોયાવ આ તે નદીએ હું ધોતો તો ને તે શીપડું અડી ગયું એ ભંભી ફૂટી ગઈ અને ઘરેણું ફીરું રાત આવ્યું ગયું તો મારો મગજ બેંક થઈ ગયો એ નોતી ધોવી ધોઈ નોતી ધોવી ધોઈ ઘરે આવ્યો અરે પ્રધાનજી બાપુ આપણો પવિત્ર દામોગુણ અને રેવતી ગુણ ની અંદર જે કોઈ સ્નાન કરાવે તેની પાસે 1.25 ઢોકળો દાન લેવાનો ત્યાર પછી સ્નાન કરવા દેવાનું આ જુનાડાનો ધણીનો હુકમ છે બરાબર છે બાપુ તમારા હુકમ પ્રમાણે જ ચાલવા માંગુ છું અત્યારે હું રાણી વાસમાં જાઉં છું બરાબર છે ભગવાન કાલ કાલ કાલ
તો નકલી કઈક માથા સમાચાર હોવા જોઈએ.
અરે જલ્દી કહો માતુશ્રી, શું માથા સમાચાર છે? અરે બેટા, હું તને પ્રશ્ન પૂછું, તેનો તું મને જવાબ આપ. અરે માતુશ્રી, ખુશીથી પૂછી શકો છો. અરે બેટા, તને અત્યારે દુનિયા કયા નામથી ઓળખી રહી છે? અરે માતુશ્રી, અત્યારે દુનિયા પાતળનો ધણી મુલાકાત સોલંકી તરીકે ઓળખે છે. એટલું જ નહીં, પરંતુ મારા નામથી આજુબાજુના રજવાડા ખરેખર ગુજે છે. તમારી સામે જો કોઈ આંગળી સીધી હોય તો તેનો હાથ કપાવું. અરે તમારી સામે જો કોઈ વેણ કહેણ બોલ્યો હોય તો તેની જીભ ખેંચી લો. અરે તમારું અપમાન કરનાર ને ઉપર ઉપર સળગાવું તો જ ઉરાજ સોલંકી. તો સાંભળ બેટા, જયારે હું જૂનાગઢની અંદર ગામો ગુના ને રેવતી ગુની સ્નાન કરવા ગઈ, ત્યાંના મામૂલી માણસે ન કહેવાના વેણ કહ્યા અને મારું અપમાન કર્યું છે. અરે માતુશ્રી, તમે જો ન કહો તો તમારા પુત્ર મુરનાજ ના તમને સોપન છે. ત્યારે એક પ્રતિજ્ઞા લઈને આવી છું. માતુશ્રી, અત્યારે તમે મહેલ માં જાઓ, હું બધી તૈયારી કરાવું છું. અરે સુબેદાર, પરંતુ આપણી પાસે સૈન્ય ઘણું ઓછું છે, જયારે રાજયાસ ને સૈન્ય ઘણું છે. જો લડવા જશું તો આપનો પરાજય થશે અને આપનું વતન ધૂળમાં મળી જશે. માટે મારી પાસે એક યુક્તિ છે. બરાબર છે, માટે તારી પાસે એવી તે કઈ યુક્તિ છે જેથી દુશ્મન દૂર ચાટ પર જાય? અરે સાંભળો મહારાજ, આપણે રાડિયાસ નહીં બોલાવી, એટલે કે પાટણ બોલાવી અને પવિત્ર દિલે સમાધાન કરીએ. સમાધાન કર્યા પછી શરાબના જામ ભરીએ અને મુદ્રાની મહેફિલ માણીએ. જ્યારે શરાબના જામમાં સમાધાન પત્ર લખી આપો, જેથી રાડિયાસ ને પાકી ખાતરી થાય કે મૂળરાજ સોલંકી પવિત્ર દિલે સમાધાન કરવા માંગે છે. માટે લેવા પત્ર. ધરતી પર કેટલી વાર તકલીફ છે.
પ્રધાનજી બાપુ ગઈકાલે પાટણની રાજમાતા સ્નાન કરવા આવી ત્યારે શું વાગ્યું થયો તે કહો અરે મહારાજ તમારા કહેવા મુજબ મેં સવા જોકો દાન માંગ્યું તો દાનનો મને ઇનકાર કર્યો પછી શ્રી વિશેષ શું થયું તે કહો પછી મારી પાસે વાત વિવાદ થયો પછી મેં કીધું તમારે જો મફત સ્નાન કરવું હોય તમારે મારા નામના છોડી જાય તો બધું મફત અરે સાબાશ મારા વાળા પ્રધાન સાબાશ આજે તારા શબ્દથી મારી છાતી ગટ ગટ ફૂલે છે ઇતિ વિશેષ શું થયું તે કહો મહારાજ આ દામોપુરનું જળ લઈ પ્રતિજ્ઞા લઈને ગઈ છે કે આજે આત્મા દિવસે જુનાગઢ સામે દુશ્મની નો સવાલ છે પાટણપતિ મૂળરાજ સોલંકી કહેવાયું છે કે આપની સાથે વેર નહીં પરંતુ સમાધાન કરવા માંગે છે માટે વિશેષ માં લેવા પાત્ર અરે મૂળરાજ સોલંકી આ પત્ર માં જણાવે છે પવિત્ર દિલે સમાધાન કરવા માંગુ છું માટે એક દિવસની પાટણની મહેમાનગતિ કરો એટલે સમાધાન થશે વ્યક્તિ પાટણપતિ મૂળરાજના જય સોમનાથ ભલે સુબેદાર જા તારા મહારાજ ને કહેજે કે રાજ્યા અવશ્ય એક દિવસ મહેમાનગતિ ભલે મહારાજ અત્યારે આપણે પાટણ જવાનું છે પરંતુ મહારાજ અત્યારે પાટણ જવાનું કારણ પાટણ જવાનું કારણ એક જ મૂળરાજ સોલંકી નો પત્ર આવ્યો હતો મહેમાનગતિ માણે છે સમાધાન કરવા માંગે છે એટલે પત્ર આપણે મહેમાનગતિ માણી એટલે સમાધાન થઈ જાય માટે આલો પાટણના પંથે પડો ચાલો અત્યારે પાટણના પંથે પડી ચાલો આપણા ઘોડા સાજતા કરો અરે પૂર્ણ પ્રકાશે જળ હળ્યા પાટણ તણો વાસ છે મહેમાન પધાર્યા અને કુશલ તો પંથ છે રંગાય હયા હરખથી અરે રંગાય હયા હરખથી આનંદ અહીં ભરપૂર છે મૂળરાજ કેરાજો પર આજે સોરઠ નું નૂર છે અરે સોરઠ નું નૂર આજ અંતર નું રૂપ ધારણ કરશે માટે સર્વને સોંપેલી કામગીરી બરાબર બજાવો યાદ રાખો દુશ્મન છટકી જશે તો મૂળરાજ કેરી યુક્તિ સભો થશે અરે ચિંતા ન કરો મહારાજ આપના સેવક માં શક્તિ ભરી છે અરે કોઈ પણ પક્ષી તેની જાળ માંથી છટકી નહીં શકે માટે મારી પાસે જયારે જયારે સોરઠ નો રા આપણો મહેમાન બનશે ત્યારે આપણા પ્રલય નું વાદળ કરશે તેના તાંડવ માં સોરઠ નો રા નહીં બની શકે અરે પ્રલય એવો પ્રગટ છે આ કાળ સગડો મચી જશે આપણો દોષી કેવો હોય કોઈ ને યાદ છે અરે શાંત થઈ નિરખશું શાંત થઈ નિરખશું જે પ્રલય એવો પ્રગટ છે વેર દર પેઢી કરો એ જ રીતે પૂરો થશે અરે વેર વેર ને વેર વેર ને વેર ને વેર વેર ની આગ તો ક્યારે બુઝાશે જ્યારે સોરઠ નો વીર મોરે નીકળી જશે અરે વેર કે ની આગ માં હોવી છે રા કુડ ને હિકાર છે મારી જિંદગી ને તો નવ ખેલુ રાજા સરા કુડ ને સાવધાન મહારાજ દેવલોને પણ કાન હોય છે જો આપની કપટબાજી દુશ્મનો સમજી જશે તો બાજી સમે ધૂળમાં મળી જશે કોઈ પરવાર નહીં કદાચ ને હવે આપણા દાવ પેજ ખુલા પડી જાય તો તેમણે પોતી હોવામાં આ મૂળરાજની કાંડામાં ભરપૂર શક્તિ છે એ છતાં પણ તે સોરઠનો સિંહ છે સોરઠી મરતો એકલા હાથે પોતાનો માર્ગ સાફ કરવા શક્તિ ધરાવે છે અરે દુશ્મન મળાય અમૃત થકી ઘેર દેવું વ્યર્થ છે દાવ પેજ સબ તૈયાર છે તો શબ્દનો શું અર્થ છે અરે મહારાજ સૂર્યની માફક નમી જવામાં સાર છે અરે ચિત્તો નમીને ઘા કરે છે જગતનો ઉપહાર છે મહારાજ મહેમાનો સામેથી આવતા હોય તેવું જણાય છે જય સોમનાથ
જય સોમનાથ. અરે પધારો પધારો મારા મહેમાનો પધારો, તમારા ચરણ થકી ઉજળો અમારું ધામ છે, સોલે ફરી સોરઠ થકી આરામ છે ગુજરાતને. માટે વેર જેર સબ ભૂલી ભેટો હવ હોશ થી, ભાઈ તારા થી હાથ લંબાવી અને મારો સંતોષ થી. અરે આ તો ત્યારે મળશે ગુજરાત ના ધડી, જયારે તારા મન ની અંદર વેર ની ભાવના દૂર થશે ત્યારે. અરે વેર જેર સરાવડે નોકર સાયો છે. બરાબર છે, સર્વે સમજે છે, પરંતુ મારું આમંત્રણ માન આપી અને સોરઠ ના મહાલય આ ગુજરાત ના મહાલય ને પાવન કર્યો છે. માટે સુવેદા મારા મહેમાનો ને રીગો અને શરાબ ના જામ ભરો. અરે ઉરાજ, શરાબ ના જામ ભગવતા પહેલા મને એક વાત નો જવાબ આપો કે આ સોરઠ ના સમાધાન માં આપનું દિલ પવિત્ર તો છે ને? અરે વીર જસવંતજી, અત્યારે હું મા ખોડિયાલ ના સોગંદ ખાઈને કહું છું કે હું પવિત્ર દિલે સમાધાન માંગુ છું. અરે એટલે જ કહું છું મહારાજ કે હાથી ના દાંત બતાવવાના અને ચાવવાના અલગ હોય છે. જે યુક્તિ ડંખ મારતી વખતે સાપ ની હોય એવી યુક્તિ આપણી તો નથી ને મુરડા. અરે વધુ પડતો નમ્રતા નો અવરો અર્થ ન કરો આહીર, હું માં ખોડિયાલ ના સોગંદ ખાઈને કહું છું હું પવિત્ર દિલે સમાધાન માંગુ છું. અરે મહારાજ, કોઈની ટેક તોડવાની શી ફાયદો? માટે સુબેદાર શરાપ ના માટે સુબેદાર શરાફ ના જામ ભરો અને મારા મહેમાનો ને રીજવો. અરે માફ કરો મહારાજ, હું રાજાઓ સાથે શરાબ પીવા એ સેવક નું કામ નથી. બરાબર છે, પરંતુ આજ તો આનંદ નો દિવસ છે, માટે નાના મોટા નો ભેદ ન હોય. અરે માફ કરો મહારાજ, હું શરાબ નથી પીતો. અરે મહારાજ, ગવા દો, કોઈ ની ટેક તોડવાથી શી ફાયદો? બરાબર છે, પરંતુ બધા નતામાં સંતુર હોય અને આયલ સાવધ રહી જાય તે બરાબર ઠીક નો કહેવાય. અરે ચિંતા ન કરો મહારાજ, સમય નો રંગ કોઈને નહીં છોડે. બરાબર છે. અરે સુબેદાર, અત્યારે અત્યારે રાજમાંથી કવિરાજ ને બોલાવો. હાલો કવિચરણ. હાલ હાલો હાલ
આવતો એક એક અંગ્રેજોને પકડી અને તેથી ભારત ઇતિહાસની અંદર આના નામ હોય, ઇતિહાસમાં કેના નામ હોય, સંત સુરાને દાદા. પણ જુનાગઢ ની અંદર આજ સવાર નો દાખલો લઈ લો. જુનાગઢ ના ચકલી ના માળા જેવું ભીલખા ગામ, ભીલખા ગામ ની અંદર શેઠ શણગાર સાને સંધાવતી નું રાજ હોય. પણ શેઠ શણગાર સાને નિયમ છે કેવો, કે કોક સાધુ બ્રાહ્મણ ને જમાડી જમે આવો શેઠ શણગાર સાને નિયમ છે. પણ આ તો ત્રિલોક નો નાથ કૃષ્ણ કનૈયા દેવી એને એમ થયો કે સોરઠ દરામાં જો આવા હોય, આવા કાળા માથાના માનવી હોય તો આની પરીક્ષા લેવી હોય. પણ તેની મારો શેઠ શણગાર સા શું કહેતો હોય, સાથે હોય
છે મુળરાજ સોલંકી ના, કન્યા છે પાટણ પતિ મુળરાજ સોલંકી ના ગાબા આજ સુબેદાર ને ગણી સમા, કારણ ત્યાં સુધી આવા રાજપૂત મર્દો નું રાજ ચાલતું હોય ત્યાં સુધી પ્રજાને શું હોય. જય માં જોગ માયા, જય જોગ માયા. હલો ગાયા વાલે,
મોરા સરકી બાપુ ને ધરી સમા પુષ્પા જોતા નહી જિંદગી હમ જીયા નહીં કરતી જામ તો સુરુ સે ચિંતન પિયા નહીં કરતી ઉનકો મોહબ્બત હે તો આપકી ધાર કરી પીછા હમ કિસી કા કિયા નહીં કરતી અરે જાનુ તને શું કરો અને શું ન કરો બે વીઘાના ઘઉં કરો તને લવ કરો ઘઉં 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 કરજે છોકરાને ખાવા થશે અરે કરના હે તો સમુદ્ર મે જાઓ ખાબો સે મે ક્યાં રખા હે મોહબ્બત કરને હે તો હમરી બાહ મે આવો ઇશારો મે ક્યાં રખા હે તને દૂર સે દેખા હા તો લડકી બુલા રહી થી નજીક શાલા એ ગયા બાપ કહે એ તેરા બચ્ચા હો ભોગ લાગે મારા કે તારા છોકરા ની માથો હમણાં હું બે બેઠક માં હતો દિલ્હી મોટા છે એ તો મારે સરકારી માં જવું નતું તો ₹100 કરોડ જનતા નર્મદા નું પાણી ગામડે ગામડે પોતાડું છે ભાઈઓ બેનો વિદેશ માં નથી પોતાડ્યું ઇતિન કે એના પિતૃ પાણી નો મારી બેનો હું તમને ગેસ અને સુલા આપી મારી બેનો ને સુલે નહીં રાંધવું પડે ભાઈઓ બેનો તમારો જાણકી દિલ્હી માં બેઠો છે 800 ને 900 કરીશ હજી મારી બેન સુલે જ રાંધે હાટવી શકો હવે સંભળાવી હા બોલું છે આવ્યા લાગે આ બ્રેજે કોકની બાયુ રાંધે રાંધ કરતે આ જિસકા મુદે પાઈ દાદા જિસકે લીએ ઓ ઘરિયા ગૈયા ગૈયા પ્યાર મે હદ સે ગુજર જાતા હૈ Thank you.
Thank you.
Come on,
સાચો